જે આ બધા બાકીના ગુણધર્મો છે, આપણે ગુણાકારનો નિયમ છે, ગુણાકારનો નિયમ છે કે ભાગાકારનો નિયમ છે કે ઘાતનો નિયમ, ઘાતનો નિયમ છે, એ આપણે પહેલા શીખી ગયા એવું છે. એટલે તમે જરા ઉલટેથી જોશો ને તો જલ્દી સમજાશે કે આ જે પેલો પ્રમેય છે કે લોગ એક્સ વાય બરાબર લોગ એક્સ પ્લસ વાય થાય, તો આપણે ઘાતાંકમાં એટલું શીખ્યા હતા કે એક્સની આપણે એવું શીખ્યા હતા કે એની માથે એક્સની ઘાત હોય અને ગુણ્યા એની માથે વાયની ઘાત હોય તો એનો જવાબ આપણે એની માથે એક્સ પ્લસ વાય કર્યું હતું, બરોબર ને? આપણે ઘાતાંકમાં શીખ્યા. હવે જો આપણે એને લોગમાં કરવા હોય તો જ્યાં ઉપર છે એને લોગ મૂકી દો, તો કે આ લોગ એક્સ હોય, અહીંયા જો વત્તા થઈ ગયા ને આ જે બધું, એ લોગ એક્સ વત્તા આ લોગ વાય કરો, તો પાયો હમણાં એને રાખવાનો, આજે આ એ છે બધી જગ્યાએ એ જ છે એટલે અહીંયા ખાલી આ પાયો લખવાનો, પણ લોગ એક્સ લોગ વાય કરો તો લોગ એક્સ પ્લસ વાય કરો તો આનો ગુણાકાર આ લોગનો એક્સ અને વાય ગુણાકાર થાય. અહીંયા વત્તા છે, અહીંયા ગુણાકાર થઈ ગયો, આનો ગુણાકાર થઈ ગયો. એ ફરીથી આપણે જોઈ લઈ કે આપણે એની માથે એક્સની ઘાત હોય ગુણ્યા એની માથે વાયની ઘાત હોય, તો આપણે આ શીખ્યા હતા કે એની માથે એક્સ અને વાયનો સરવાળો થઈ જાય આ જો ગુણાકારની વચ્ચે નિશાની હોય તો. હવે આને લોગની ભાષામાં કરવું હોય તો આ બધું મેં કીધું ને લોગમાં ફરી જાય, તો જો આને આપણે આ લોગ એક્સ વત્તા, આ જો વત્તા છે અહીંયા, આ લોગ વાય કરીએ તો અહીંયા જો ગુણાકાર છે એક્સ હોય તો આપણે એક્સ વાય ગુણાકાર થાય, પણ આ લોગ છે એટલે એને આપણે આગળ લોગ મૂકી દેવાનો. આપણે એક્સ અને વાય સરવાળો છે એને બેને આ રીતે લોગ એક્સ લોગ કરી નાખ્યા, લોગ એક્સ કર્યા લોગ વાય કર્યા, તો અહીંયા જે એક્સ ને વાય છે એને પણ લોગ કરી નાખ્યા, એટલે જો લોગ એક્સ વાય હોય એટલે કે આ લોગ છે એક્સની જગ્યાએ પાંચ મૂકું અને આ વાયની જગ્યાએ બે મૂકું, જો આમ કરો આવો પ્રશ્ન પૂછ્યો હોય તો તમારે આને જવાબ કરવો હોય તો આ લોગ પાંચ વત્તા આ લોગ બે આવું થાય. આ સમજાય છે? એટલે આ જો તમને સમજાય ને તો પછી આ સૂત્ર સમજાઈ જશે કે પાંચ અને જે અંદર ગુણાકાર